गुजराती फिल्म लकीरोना कलाकारों सूरतना मेहमान बन्या हता। आ फिल्म एक रोमेंटिक ड्रामा पर आधारित छे। लग्न पछीनी सफरनी आसपास फिल्मनी वार्ता जोवा मळे छे। दरेक व्यक्तिना जीवनने स्पर्शता क्षणोने खूब ज सुंदर रीते आ फिल्मनी वार्तामां आवरी लेवाया छे। आ फिल्म 6 जानुआरीना रोज सिनेमाघरोमां जोवा मळशे। आ फिल्म जोया बाद कदाच वास्तविक जिंदगीना तमाम क्षणो आंख समक्ष आवी जशे। મારા કેરેક્ટરનું નામ સૌમ્યા છે. સૌમ્યા રિચા અને ઋષિની બંને વચ્ચેનો એક બ્રિજ છે. બંનેની બહુ સારી મિત્ર છે, પણ જ્યારે એ લોકોના જીવનમાં તકલીફો આવે છે, સુખ દુઃખનો સમય છે, ત્યારે સૌમ્યા એક વ્યક્તિ છે કે જેમની પાસે બંનેઓ એમની રીતે જાય છે અને એ એમને હેલ્પ કરે છે, એડવાઇસ આપે છે. એ પ્રકારનો એક કેરેક્ટર છે. બહુ ક્રેઝી કેરેક્ટર છે, બહુ મસ્ત છોકરી છે, એટલે અમે એની જ મસ્તીમાં રહેવી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી રિચા અને ઋષિ બંને જોડે એના ઇન્ડિવિડ્યુઅલ અલગ દોસ્તી છે. લકીરો બહુ જ ઇન્ટરેસ્ટિંગલી અમદાવાદમાં તો શૂટ થઈ જ છે, આ સિવાય પુણે શૂટ થઈ છે, બેંગ્લોર શૂટ થઈ છે, મુંબઈ શૂટ થઈ છે, અને આ બધા જ રિયલ લોકેશન્સ અમે લોકો ત્યાં ટ્રાવેલ કર્યું છે અને ત્યાં શૂટ કર્યા છે. જેમ ફિલ્મમાં બી બતાવશે તમને એ લોકેશન. સો એ રીતે વી હેવ ટ્રાવેલ્ડ અ લોટ. મારા કેરેક્ટરનું નામ રિચા છે અને રિચા બેઝિકલી આ જે આખી વાર્તા છે એમાં પહેલા એ ગર્લફ્રેન્ડ હોય છે ઋષિની, અને પછી એ વાઈફ આફ્ટર મેરેજ એ વાઈફ બને છે. તો એક આખી જર્ની છે રિચાની, કે કઈ રીતે એક વલ્નરેબલ છોકરીથી એ એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રોંગ વુમન તરફ બને છે, એ આખી જર્ની એક્સપ્લોર કરવામાં આવે છે. મૂવીમાં એવું શું ખાસ છે જે લોકોને ગમશે? આ મૂવી ખાસી અલગ છે બાકી બધી ફિલ્મ્સ કરતા જે ગુજરાતીમાં આવી રહી છે એમના કરતા, બીકોઝ ઇટ્સ અ વેરી રિયલિસ્ટિક રિપ્રેઝન્ટેશન ઓફ રિલેશનશિપ. તો તમને ખાસી કનેક્ટ કરે એવી ફિલ્મ છે, સ્પેશિયલી ધ યુથ. જેમ રોનકે કીધું કે લોકોને એવું લાગશે કે ઓકે આ આઈધર મારી સાથે થઈ રહ્યું છે, થઈ ગયું છે, કાં તો પછી મારા કોઈ ફ્રેન્ડ સાથે આવું મેં હું જોઈ રહ્યો છું એમ. સો એ રિલેટેબિલિટી ફેક્ટર ખાસો છે. અને બીજી વાત એ કે આના સોંગ્સ બહુ જ સારા છે. ફિલ્મનું મ્યુઝિક પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે અને ઘણા બધા બોલિવૂડ સિંગર્સ જેમ કે અમિત ત્રિવેદી, વિશાલ દડલાની, શ્રુતિ પાઠક, બેની દયાલ, ઘણા બધા સિંગર્સે કોન્ટ્રીબ્યુટ કર્યું છે. ઓલ્સો ધ નંબર્સ આર ઓલ્સો ઇન હિન્દી. તો વોર્નર મ્યુઝિક ઇન્ડિયાએ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કોલેબોરેટ કર્યું છે ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી કોઈ ફિલ્મ સાથે, અને જેઝ એઝ અ જોનર પહેલી વાર ગુજરાતમાં એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. સો આઈ ફીલ ઓવરઓલ એક બહુ જ ફ્રેશ વાર્તા અને ફ્રેશ મ્યુઝિક, કદાચ એ વસ્તુ લોકોને ગમશે બહુ જ. થેન્ક યુ. બસ 6 જાન્યુઆરીએ લકીરો રિલીઝ થઈ રહી છે, તો તમારા નજીકના સિનેમાઘરોમાં પ્લીઝ જોવા જાઓ, ટિકિટ લઈને જોવા જાઓ. બહુ જ સરસ મજાની ફિલ્મ છે, અલગ પ્રકારની ફિલ્મ છે. મ્યુઝિક આ ફિલ્મનું બહુ જ સરસ છે અને બંને કલાકારોએ મારી સાથે રહીને ડિરેક્ટર બધાએ ભેગા થઈને બહુ જ મહેનત કરી છે. સો પ્લીઝ એને વધાવવા થિયેટર્સમાં જજો. સર, યુવાનોને બસ એ જ સંદેશ છે કે આ ફિલ્મ જોઈને તમને કદાચ તમારા જીવનની એક ઝલક દેખાઈ જશે, કદાચ તમે આખી ફિલ્મ સાથે રિલેટ કરી શકશો, કાં તો એક અમુક પોર્શન છે સ્ટોરીનો એની સાથે રિલેટ કરી શકશો, પણ તમે રિલેટ જરૂર કરી શકશો. કારણ કે હા, લકીરો કરતા તમે તમારે કિરદારમાં કઈ રીતે તમારી જીવનને સારું? સર, એક્ટર માટે એવું છે કે અમે લોકો એક પછી ઘણી બધી ફિલ્મો કરતા હોઈએ છીએ, એટલે કિરદાર અમે લોકો ટ્રાય કરીએ કે ફિલ્મ પૂરતું રહે. પણ હા, અમારા જીવનના ઘણા બધા અનુભવો છે કે અમારા જીવનના આસપાસના લોકોના ઘણા અનુભવો છે જે અમે લોકો યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે લકીરોમાં જે અમારા કેરેક્ટર છે ને એ બહુ જ રેગ્યુલર રિલેટેબલ લોકો છે બધા. કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં કામ કરવા વાળા લોકો, ડિઝાઇનર્સ છે કે એચઆર હ્યુમન રિસોર્સિસ વાળા. સો એ બધી જ વસ્તુ સાથે રિલેટ કરવું બહુ જ ઈઝી છે બધા માટે, કારણ કે આટલા આ લોકો બહુ પોપ્યુલેશન વધારે છે આ બધામાં.